અમરેલી જિલ્લામાં આવેલા લાઠીમાં કાચારડી ગામે ભાજપ દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. પાટીલની રજત તુલા ભાજપી કાર્યકરો દ્વારા કરવામાં આવી, તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરાઈ. આ કાર્યક્રમમાં પાટીલે જનપ્રતિનિધિઓના ફોન ન ઉપાડનાર અધિકારીઓ સામે કટાક્ષ કર્યો હતો, તો વળી દાદા રાજના ખાતમાની પણ વાત કરી. ને કોઈ પણ ધારાસભ્ય ફોન કરે તો એને ઉચકો, વાત કરો અને એને મદદ કરો, એ પ્રકારની સૂચના આપવામાં આવી. અમે ગઈકાલે ફરી મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી કે સાહેબ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકામાં પણ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન ઉચકતા નથી. હવે એમને પણ ત્યાં સૂચના મળી જશે, બધાના મોબાઈલ ફોન એમને સેવ રાખવા પડશે અને બધાના ફોન ઉચકીને એમને જવાબ પણ આપવો પડશે. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકપ્રતિનિધિ છે, લોકોના કામ માટે એમને ફોન કરવા પડે, અને જો કોઈ અધિકારી ફોન ન ઉચકે એ ચલાવી લે એવી હોય ગુજરાત સરકાર રહી નથી. કોઈ પણ સંજોગોમાં અધિકારીઓ કામ પણ કરવું પડશે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબ પણ આપવો પડશે. સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ સ્નેહ મિલનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. એના ભાગરૂપે અમરેલી જિલ્લાનું સ્નેહ મિલન અહીંયા ધામનગર ખાતે અમારા ભાઈ શ્રી જનકભાઈ તળાવિયાના જીન ઉપર શરૂઆત પ્રસંગે સ્નેહ મિલન, તેમજ મારા પિતાશ્રીના સ્મરણાર્થે આજે મેં એક વિસ્તારની અંદર એમ્બ્યુલન્સ લોકાર્પણનો કાર્યક્રમ યોજ્યો હતો. આ તકે મારા કાર્યક્રમમાં માનનીય સી આર પાટીલ રૂપાલા સાહેબ, જિલ્લા પંચાયતના રાજકીય નેતાઓ, દેશના નેતાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, તે બદલ હું સૌનો ખૂબ ખૂબ સમર્થક છું. વર્ષો સુધી સુરક્ષા વ્યવસાયમાં સેવા આપ્યા પછી મને એવું સમજાયું છે કે આ દેશનું અસ્તિત્વ વધુ મજબૂત કરવા માટે નરેન્દ્ર મોદી સાહેબ ઉત્તમ